विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में उन्नति विद्यालय तरफ से हूँ आपको स्वागत करूँ छू। चलो बाळकों, आज आपणे धोरण चार विषय गुजराती पाठ सात कलाकारनी भूल ए शीखीशुं। बाळकों, कलाकार एटले कोण? तो के कलानुं जे सर्जन करे ने ए। चलो बाळकों, आपणे अहींया एक कलाकारनी वात करवानी छे। एक कलाकार होय छे एटले पोताना कलामां, कला एटले के पोताना काममां एकदम निपुण એટલે કે હોશિયાર હોય છે, તો એ કલાકાર શું ભૂલ કરે છે એના વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે। તો બાળકો, પહેલા અભય શબ્દ છે એ સેવી રીતે સમજી લઈએ। તો જો કલાકાર એટલે કે કલાનું સર્જન કરનાર, શિલ્પી એટલે કે મૂર્તિઓ બનાવનાર, જે પથ્થરમાંથી કંડારીને જે મૂર્તિનો આકાર આપે છે એને શિલ્પી કહેવામાં આવે છે। આ બે હું એટલે કે હુબહુ, ઉપહુ એટલે કે આવ્યું એટલે કે સુંદર, એક જ વસ્તુ જેવી બીજી વસ્તુ બનાવે જરાય તફાવત વિના એને ઉપહુ કહી શકાય છે। દ્વાર એટલે કે બારણું, તફાવત એટલે કે ભેદ, તરકીબ એટલે કે યુક્તિ, યમરાજ એટલે મૃત્યુના દેવતા, ખાલી હાથે એટલે કશું લીધા સિવાય, દેવતા એટલે દેવ, નિષ્ણાત એટલે કે હોશિયાર, તુચ્છ એટલે નજીવું, નજીવું એટલે કે જેની કિંમત ઓછી હોય એને તુચ્છ કહે છે આપણે। એમાં એક રૂઢિ પ્રયોગ છે, બની જવું એટલે કે છેતરાઈ જવું। ચાલો બાળકો, હવે આ પાઠની સરળ રીતે સમજૂતી હું તમને આપું છું, તો એ પાઠ સરસ રીતે સમજો। બાળકો, એક શિલ્પી હોય છે, એ શિલ્પી છે એનું નામ છે તુલમોહન। તો તુલમોહન છે પણ એને બધા લોકો ખાલી ફક્ત મોહન કહીને બોલાવતા। એ મોહન એની પોતાના કલામાં એટલો બધો હોશિયાર કે એ એવી મૂર્તિ બનાવે કે તમને એમાં જીવ છે કે નહીં એનો પણ જરા પણ એમાં તફાવત નહીં। તો એ એકદમ સુંદર સરસ મજાની મૂર્તિ બનાવતો હતો। એ મૂર્તિ બનાવે એટલે એક વખત એને પોતાના મિત્રની મૂર્તિ બનાવી, મિત્રની મૂર્તિ બનાવી અને ત્યાં રાખી રાખી તો એના મામા આવ્યા, મોહનના મામા આવ્યા અને એને કીધું કે હાલ તને હું મીઠાઈ લેવા બારે લઈ જાઉં। પણ કેટલો આગ્રહ કર્યો એટલે મિત્રને કે હાલ તને હું મીઠાઈ આપવા બારે લઈ જાઉં, મીઠાઈ અપાવું, મીઠાઈ લઈ દઉં, પણ મૂર્તિ કે કઈ જીવ હોય તો એ કઈ બોલતી હશે એટલે એને કઈ જવાબ ન દીધો। તો એના મોહનના મામાને થયું કે વાહ, આ તો જીવ વગરની મૂર્તિ છે અને મને લાગ્યું કે આ તો કુલ મોહનનો મિત્ર છે। પછી એક દિવસ એવું કહ્યું કે તુલ મોહન છે એટલે કે મોહન છે એના દ્વાર પાસે એટલે કે બારણા પાસે એને એક સરસ મજાની મૂર્તિ બનાવી, જેને કહીએ છીએ આપણે અને આપણે રખેવાળ કહીએ છીએ તે, એટલે એને રક્ષણ કરવા માટે મૂર્તિ બનાવી અને એને એવી બનાવી કે એમ લાગે કે સાચે જ મૂર્તિ છે એટલે સાચે જ કોઈ વ્યક્તિ બેઠી છે। એટલે ચોર છે તે એના ઘરે ચોરી કરવા આવ્યા, એ મૂર્તિ જોઈ અને ચોર ભાગી ગયા, એને થયું કોઈ વ્યક્તિ ત્યાં રક્ષણ કરી રહી છે ઘરનું એટલા માટે એ ભાગી ગયા। પછી આમ કરતા કરતા મોહન છે ઘણી બધી મૂર્તિ બનાવે, ઘણી બધી પોતાની કલાનું સર્જન કરે છે, પણ આમ કરતા કરતા મોહન છે એ વૃદ્ધ થવા લાગ્યો। વૃદ્ધ થવા લાગ્યો એટલે એક દિવસ એને વિચાર આવ્યો કે આ રીતે હવે તો હું વૃદ્ધ થયો છું, હવે હું લાખો સમય આ મારું કામ કરી શકીશ ને, હવે તો મારું મૃત્યુ પણ નજીક આવશે, એટલે એને એવું વિચાર્યું કે હું એવું કંઈક કરું કે મને છે ને એટલા માટે એવું કઈ કરવું જોઈએ કે હું એવું કઈ સર્જન કરીને જાઉં કે મને લાંબો સમય સુધી લોકો યાદ કરે, એવું વિચારે છે અને એ પોતાના જેવી જ પોતાની જ અને એવી રૂપ રંગ આકાર દેખાવ બધી જ રીતે પોતાના જેવી એવી 10 મૂર્તિ બનાવે છે। મોહન પોતાના જેવી જ પોતાની 10 મૂર્તિ બનાવે છે, એ 10 મૂર્તિ એવી એકસાથે આમ ઉભી રાખે છે અને એમાં તમને મોહનમાં કે એમાં જરા પણ તફાવત લાગે જ નહીં। પછી એક દિવસ એટલે કે રાત્રે એને સપનું આવે છે અને એને એમ છે કે મોહન કાલે તારું મૃત્યુ થવાનું છે, એટલે મોહનને થયું કે ભલે મૃત્યુ મને ભલે યમરાજ દેવ આવતા હોય છે પણ તે મને ઓળખી શકે તો ને, એટલે એ યમરાજ એના દૂતને ત્યાં મોકલે છે, એટલે એ દૂત એટલે કે યમરાજનો જે દૂત હોય એ છે મોહનને લેવા જાય છે, જીવ લેવા જાય છે। તો મોહન છે એ 10 બનાવેલી મૂર્તિમાં છે છુપાઈ જાય છે, ઉભો રહી જાય છે અને જરા પણ હેલા વગર આંખ પણ પડપટ આવતો નથી, એટલે એ દૂત છે એને નીરખી નીરખીને જોવે છે, પણ એમાં સાચો મોહન કોણ છે, જીભવાળો મોહન કોણ છે
ઓળખી શક્યો નહીં અને દૂધ છે એ ખાલી હાથે પાસે જાય છે એટલે કે કશું જીવતા વિના એ પાછા યુવરાજ પાસે જાય છે અને કહે છે કે હું તો મોહનને ઓળખી શક્યો નહીં એમાં કઈ ખબર જ ન પડી કે મોહન કોણ છે એટલે યુવરાજ ગુસ્સે થાય છે અને કહે છે અરે આપણે તો દેવતા છીએ આવી રીતે પાછું આવવાનું હોય અને મોહન છે ચતુર છે હોશિયાર છે ગમે તે કરી અને એ મોહન ને તારે લાવવાનું છે કેમ કે હવે એનું જીવન જીવવાનું પૂરું થઈ ગયું છે હવે એનું મૃત્યુ જ લેવાનું છે કે એનો જે સમય છે પૂરો થઈ ગયો છે એટલે હવે એનું મૃત્યુ ચોક્કસ છે એટલે હવે તારે ગમે તે કરી અને તારે એને લઈ આવવું જ પડશે તાર તું કઈક વિચાર કઈક યુક્તિ આમ શું છે એટલે કે કઈક નવું વિચારીને એની પાસે જા એટલે જેથી વળી પાછા યવરાજના દૂધ છે એ આવે છે આવે છે અને બધા બધી એટલે આવતા હોય છે એટલે એનો પગનો અવાજ સાંભળી અને મોહન ફરી પાછો છે એ ઓલી દસ મૂર્તિ સાથે ઉભો રહી જાય છે ઉભો રહી જાય છે ને તો એને ધારી ધારીને જોવે છે પણ એ જોઈ શકતા નથી એટલે વૃદ્ધ છે ને એ બોલે છે મોહન તું તો બહુ હોશિયાર છો બહુ ચતુર છો તું તારી કલામાં એકદમ નિપુણ છો નિપુણ એટલે હોશિયાર તું તારા કલામાં એકદમ આમ છે બસ તે એક જ ભૂલ કરી છે આટલું જ સાંભળતા મોહન છે ને એ કલાકાર હતો એટલે એ સહન આમ તરત જ ના થઈ એવું કે મારી ભૂલ એટલે એ તરત જ ભૂલી જાય છે કે શી ભૂલ છે મારી એટલે દૂધ કે છે કે બસ આજ તારી એક ભૂલ તે બોલ્યો એ તારી ભૂલ હવે તો પકડાઈ ગયો અને મોહનને યમરાજે લઈ જાય છે અને આ રીતે છે એ સાચી મૂર્તિમાંથી શોધવામાં ભગવાન પણ ભૂલ કરી જાય એવા કલાકારની આ એક ભૂલ થઈ જાય છે બાળકો આ પણ આ રીતે સરસ વર્ણન કર્યું છે.